वसुदेवी तेरे के YouTube चैनल आप हमारे स्वागत करो छो आज आप एक बार साथ में जी चैप्टर 1 जो है ये छे पूर्णांक संख्याओ बराबर तो એમાં આજે આપણે નેક્સ્ટ ટોપિક જોવાનું છે આપણે આગળના લેક્ચરમાં એક પૂર્ણાંક સંખ્યાઓના નિયમોની મદદથી પ્લસ માઈનસના જે નિયમો છે એ નિયમોની મદદથી સરવાળા બાદબાકી કઈ રીતે થાય છે એ આપણે એકવાર જોઈ લીધું છે હવે અહીં આપણે એક પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા બાદબાકીના ગુણધર્મો અહીંયા ગુણધર્મો એટલે કે લક્ષણો કે જે કંઈ પણ એક પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા અને બાદબાકી કરવામાં આવે છે અને જે જવાબ મળે છે તો એ સંખ્યા જે સંખ્યાઓનો સરવાળો કરેલો છે બાદબાકી કરી છે અથવા તો જે જવાબ મળે છે એ બે વચ્ચે એના શું લક્ષણો છે કે આપણને જવાબ જે છે એ સંખ્યાઓ પ્રમાણે જ મળે છે કે જેવી સંખ્યાઓ આપણે લીધી છે એ પ્રમાણે જ આપણને જવાબ મળે છે તો એ આપણે અહીંયા ગુણધર્મો જોવાના છે કે જે એક પૂર્ણાંક સંખ્યાઓ છે એમાં સરવાળા અને બાદબાકી માટે કયા ગુણધર્મો ત્યાં લાગુ પડે છે એટલે એના માટેના નિયમો આપણે જોવાના છે કે શું એક પૂર્ણાંક સંખ્યામાં જે ગુણધર્મો છે એ સરવાળા અને બાદબાકીમાં કોઈ પણ પૂર્ણાંક સંખ્યા માટે લાગુ પડે છે કે નથી લાગુ પડતા તો પહેલો નિયમ છે કે પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા અને બાદબાકીના ગુણધર્મો એમાં સૌથી પહેલો નિયમ છે કે સરવાળા વિશે સંમતતા બરાબર એમાં સરવાળા વિશેનો પહેલો નિયમ છે કે જે પૂર્ણાંક સંખ્યાઓ છે એમાં એ પૂર્ણાંક સંખ્યાઓનો જ્યારે સરવાળો કરવામાં આવે છે ત્યારે સરવાળા વિશે શું તેમાં સંમતતા જોવા મળે છે કે નથી જોવા મળતી તો હવે આપણે એક્ઝામ્પલ દ્વારા જોઈએ કે 10 પ્લસ 5 બરાબર જવાબ શું મળે છે 15 મળે છે તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે 10 એ કઈ સંખ્યા છે તો કે ધન પૂર્ણાંક છે 5 એ કઈ સંખ્યા છે તો કે એ પણ ધન પૂર્ણાંક છે તો આ બે ધન પૂર્ણાંકનો સરવાળો કરવામાં આવે છે ત્યારે જવાબ 15 મળે છે એ જવાબ પણ કઈ સંખ્યા છે તો કે જવાબ પણ આપણને ધન પૂર્ણાંકમાં મળે છે એટલે કે એનો નિયમ આના પરથી એટલું સાબિત થાય છે કે જ્યારે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો કરવામાં આવે છે ત્યારે આપણને જે જવાબ મળે છે એ જવાબ પણ આપણને એ પૂર્ણાંક સંખ્યામાં જ મળે છે તો એના પરથી આપણે કહી શકીએ કે પૂર્ણાંકમાં જ પરિણામ મળે છે તો આપણો જે નિયમ છે કે એ પૂર્ણાંક સંખ્યાઓ ઓકે સરવાળા વિશેની સૌરૂપતા તો અહીંયા સરવાળા માટેની સૌરૂપતા જોવા મળે છે એટલે કે જો એ પૂર્ણાંક સંખ્યાઓનો કોઈ પણ પૂર્ણાંક સંખ્યા લઈ લેવામાં આવે પછી ધન પૂર્ણાંક હોય કે ઋણ પૂર્ણાંક હોય એનો સરવાળો કરીને જે જવાબ મળે છે એ જવાબ પણ કેવો હોય તો કે એ જવાબ પણ પૂર્ણાંક સંખ્યામાં જ મળે છે બીજું એક્ઝામ્પલ જોઈ એમાં છે -10 + 3 તો એ 3 કેવી સંખ્યા છે તો કે 3 ધન પૂર્ણાંક છે 10 કેવા છે તો કે ઋણ પૂર્ણાંક છે 10 કેવા છે તો કે -10 છે માટે ઋણ પૂર્ણાંક છે તો કે એક ઋણ પૂર્ણાંક અને બીજો ધન પૂર્ણાંક આ બંનેનો સરવાળો કરવામાં આવે છે તો ત્યારે જે જવાબ મળે છે શું મળે છે -7 તો જે -7 છે એ પણ કેવી સંખ્યા છે તો કે એ પણ એક પૂર્ણાંક સંખ્યા જ છે અહીંયા આપણે ઋણ પૂર્ણાંકમાં જવાબ મળે છે તો ઋણ પૂર્ણાંક પણ ત્યાં એક પૂર્ણાંક સંખ્યાનો જે ભાગ છે તો અહીંયા પણ આપણને જે પરિણામ મળે છે કેવું મળે છે પૂર્ણાંક સંખ્યામાં જ આપણને પરિણામ મળે છે તો કે પૂર્ણાંકમાં જ પરિણામ મળે છે તો અહીંયા એનો મતલબ સાબિત એવો થાય છે કે કોઈ પણ પૂર્ણાંક સંખ્યા લઈ લેવામાં આવે પછી ધન હોય કે ઋણ હોય એનો સરવાળો કરવામાં જ્યારે આવે છે ત્યારે આપણને જે જવાબ મળે છે એ જવાબ પણ આપણને પૂર્ણાંક સંખ્યામાં જ મળી રહે છે તો એનો મતલબ કે અહીંયા એ પૂર્ણાંક સંખ્યાઓમાં સરવાળામાં સંમતતા જોવા મળે છે એટલે કે સરવાળા વિશે સંમતતા ધરાવે છે ત્યાર પછી હવે જોઈએ બાદબાકી વિશે સંમતતા કે શું આ પૂર્ણાંક સંખ્યાઓમાં જ્યારે બાદબાકી કરવામાં આવે છે ત્યારે શું બાદબાકીમાં પણ સરવાળા જેમ જ સંમતતા ત્યાં જળવાઈ રહે છે કે નહીં એટલે કે કોઈ બે સંખ્યાઓની બાદબાકી કરવામાં આવે તો શું આપણને ફરીથી જવાબ જે છે એ પણ ત્યાં કોઈ પૂર્ણાંક સંખ્યામાં જ મળે છે કે નહીં પહેલું એક્ઝામ્પલ છે 9 - 7 તો 9 પણ ધન પૂર્ણાંક છે 7 પણ ધન પૂર્ણાંક છે તો 9 - 7 ને બાદ કરતા જવાબ મળે છે એ પણ કઈ સંખ્યા તો કે ધન પૂર્ણાંક છે એટલે કે આપણને અહીંયા જે પરિણામ છે એ આપણને ફરીથી પૂર્ણાંક સંખ્યામાં જ મળે છે પૂર્ણાંક સંખ્યામાં જ પરિણામ મળે છે તો બાદબાકીમાં પણ અહીંયા સરળતા જોવા મળે છે ત્યાર પછી બીજો એક્ઝામ્પલ છે -21 - 3 એટલે કે -21 માંથી 3 ને બાદ કરવાના છે માઇનસ કરવાના છે તો -21 એ ઋણ પૂર્ણાંક છે 3 એ ધન પૂર્ણાંક છે તો ફરીથી જ્યારે તેની બાદબાકી કરવામાં આવે છે
माइनस चौबीस तो माइनस चौबीस की संख्या छे पूर्णांक संख्या छे तो અહીંયા પણ આપણે જવાબ જે છે કે પૂર્ણાંક સંખ્યામાં જ મળે છે એટલે કે બંને પૂર્ણાંક સંખ્યાઓનો જ્યારે બાદબાકી કરવામાં આવે તો બાદબાકી કરતા જવાબ પણ આપણે પૂર્ણાંક સંખ્યામાં જ મળે છે એનો મતલબ કે પૂર્ણાંક સંખ્યાઓમાં બાદબાકી વિશે પણ સમાનતા એટલે સમાનતા જોવા મળે છે એટલે કે બે પૂર્ણાંક સંખ્યાનો સરવાળો કરો તો જવાબ પણ પૂર્ણાંક સંખ્યામાં જ મળે છે બે પૂર્ણાંક સંખ્યાઓની બાદબાકી કરો તો જવાબ પણ પૂર્ણાંક સંખ્યામાં જોવા મળે છે એનો મતલબ કે પૂર્ણાંક સંખ્યાઓ જે છે એ બાદબાકી વિશે પણ સમાનતા ધરાવે છે તો અહીંયા જે છે આ બે ગુણધર્મો ઈ પૂર્ણાંક સંખ્યાઓમાં લાગુ પડે છે હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જે આવા આ સિવાયના બીજા ગુણધર્મો છે એ આપણે જોઈશું થેન્ક યુ